हेलो एवरीवन, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो दरेकना ઘરમાં રોજી આ એક જ પ્રશ્ન થતો હોય છે કે આજે જમવામાં કયું શાક બનાવવું, અને કેટલા એવા શાકભાજી હોય છે જે ઘરમાં દરેક લોકોને નથી ભાવતા, પણ બટેકા એક એવી વસ્તુ છે જે ઘરમાં બધાને ભાવશે। તો આજે આપણે બટેકાનો ઉપયોગ કરી અને એકદમ નવું ગ્રેવીવાળું શાક બનાવીશું, અને આ શાક એટલું સરસ લાગશે કે એક વખત ખાધા પછી રેસ્ટોરન્ટનું શાક તો તમે બિલકુલ ભૂલી જવાના છો। તો શાક બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા 6 નંગ નાના બટેકા લીધેલા છે। ત્યારબાદ હવે આપણે તેને છોલી લઈશું અને આ રીતે કુકરમાં તેને બાફવા માટે મૂકીશું। બટેકા સરસ રીતે બફાઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું, અને હવે આપણે તેની ગ્રેવી બનાવીએ। તેના માટે મેં અહીંયા 2 નંગ નાની કટ કરેલી ડુંગળી, ટામેટા, લસણ અને કોથમીર લીધેલા છે। તો હવે પહેલાં તો આપણે બટેકાને સેલો ફ્રાય કરવાના છે। તેના માટે આ રીતેનું એક કડાઈ લઈ અને તેમાં તેલ એડ કરીશું, અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બટેકાને સેલો ફ્રાય કરી લઈએ। જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તેને અવોઇડ પણ કરી શકો છો। આ રીતે બટેકા સેલો ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તમે આ શાક બનાવવા માટે ડાયરેક્ટ બાફેલા બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે એ જ કડાઈમાં આપણે ગ્રેવી બનાવીશું, જેના માટે 1 ચમચી આખું જીરું, 2 લાલ સૂકા મરચાં અને 2 તમાલપત્રના પાન અને 1/2 ચમચી હિંગ ઉમેરીશું। ત્યારબાદ ક્રશ કરેલા લસણ, ડુંગળી અને ટામેટાની પ્યુરી એડ કરીએ, અને ત્યારબાદ નાની કટ કરેલી કોથમીર ઉમેરી દઈશું। આ જ સમયે કોથમીર પણ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે તેને એકદમ સરસ રીતે ચલાવતા જઈ અને મિક્સ કરી દઈએ। ટામેટાં અને ડુંગળીની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે। ત્યારબાદ હવે મસાલાઓ એડ કરીએ। તેના માટે એડ કરીશું 1 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીશું। તમે કોઈ પણ પંજાબી મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો, અને 1/2 ચમચી ખાંડ ઉમેરી અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું, અને ત્યારબાદ સેલો ફ્રાય કરેલા બટેકા પણ ઉમેરી દઈએ। હવે તેને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ હવે તેમાં 2 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને 2 ચમચી જેટલું દહીં એડ કરીએ। દહીં એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, અને હવે તેને એક વખત મિક્સ કરી દઈએ। ત્યારબાદ ઢાંકી અને 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું। તો હવે આપણે ચેક કરી લઈએ, તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બટેકાનું ગ્રેવીવાળું શાક બની અને તૈયાર થઈ ગયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને, તો તમે પણ ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે શાકને સર્વ કરીએ। સર્વ કરતા સમયે મેં અહીંયા ઉપરથી થોડું ગાર્નિશિંગ માટે દહીં અને કોથમીર ઉમેર્યા છે। તો જો તમને મારા આ શાકની રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।